સમાચારમાં આગળ વધીને વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસની. સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં વિશાળ સભા યોજાવાની છે. સભાના આયોજન માટે તૈયારીઓ તડામાર ચાલી રહી છે. લગભગ 50 હેક્ટર વિસ્તારમાં સભા મંડપ સહિતનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 1 લાખ કરતાં વધારે લોકો સભામાં ઉપસ્થિત રહે તે રીતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા બપોર બાદ મંગળવાર યોજાવાની છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ઉપરાંત મહેસાણા અને અમદાવાદથી પણ લોકો ઉપસ્થિત રહેશે. મોટેભાગે અરવલ્લીને સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામડાઓમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે. આ માટે બંને જિલ્લા અને પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે 4 હેલિકોપ્ટર ઉતરી શકે એ માટે હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ લોકો માટે 3 વિશાળ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ડીસામાં પણ જાહેર સભા સંબોધવાના છે ત્યારે ત્યાં પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે, ત્યારે ગુજરાતમાં 6 જાહેરસભાઓને સંબોધવાના છે. લગભગ 15 થી 16 બેઠકો તેઓ આવરી લેશે. આજ બાબતે મારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ગયા છે. જતીન, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનમાં આવી રહ્યા છે અને જે પ્રકારના એમના કાર્યક્રમો છે, શું છે વધુ વિગતો? જો ચોક્કસથી અભિજીત સાહેબને જણાવી દો કે પ્રધાનમંત્રી આજે જે છે તે ગુજરાતના પ્રવાસે આજે અને કાલે, એટલે કે આજે જયારે ગુજરાતનો સ્થાપના દિવસ છે એવામાં પ્રધાનમંત્રી ગુજરાતમાં પ્રવાસે જે છે તે આવી રહ્યા છે. ગુજરાતમાં આજે જો તેઓ વાત કરીએ તો આજે તેમના દ્વારા જે તે 2 દિવસની અંદર 11 લોકસભા મત વિસ્તારોને જે છે તે આવરી લેવામાં આવશે એ પ્રકારનું જે આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. અને જો આજની જો વાત કરીએ તો આજે જે છે પ્રધાનમંત્રી જયારે ગુજરાતનો સ્થાપના દિવસ છે એવા દિવસે બનાસકાંઠાની અંદર ડીસામાં ખૂબ મોટી કહી શકાય કે જાહેર સભાને જે છે તે તો સંબોધિત કરવાના છે. ત્યારબાદ હિંમતનગરમાં લગભગ મોડી સાંજે જે છે તે જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ રાત્રિ નિવાસ જે છે તેમનું રાજભવનમાં થઈ શકે છે. ત્યારે આવતીકાલે ફરીથી તેઓ આણંદ, સુરેન્દ્રનગરના વઢવાણ, જુનાગઢ અને જામનગરમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે, જેની અંદર તેમના દ્વારા આજે 2 દિવસની અંદર મોદી જે છે તે આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી અને જામનગરની તમામ લોકસભા જે બેઠકો જે છે એ તમામ જે બેઠકો જે છે તેની અંદર આવરી લેવામાં આવશે પીએમ દ્વારા. અને ખાસ કરીને જો વાત કરીએ તો આજે એક તરફ ડીસામાં જયારે તેમના દ્વારા જયારે આજે જાહેર સભા સંબોધિત કરવામાં આવશે તેનું કારણ આપ સમજી શકો છો કે એક તરફ ડીસાની અંદર ગેનીબેન ઠાકોર છે કોંગ્રેસ તરફથી ઉમેદવાર, તેમનું ખૂબ સારું એવું વર્ચસ્વ છે. તો સામે રેખાબેન ચૌધરી છે, તેમને પણ ચૌધરી સમાજનું અને ઠાકોર બીજા સમાજના લોકો સારું એવું સમર્થન. જતીન તમને રોકવા માંગીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસમાં 15 થી 16 બેઠકો કવર કરવાના છે, લગભગ 4 જેટલી જાહેર સભાઓ છે. પહેલી 2 સભા છે ઉત્તર ગુજરાતમાં છે, બરાબર. હવે જે ઉત્તર ગુજરાતમાં છે તે પછી તેઓ આવતીકાલે આણંદમાં, એટલે મધ્ય ગુજરાતમાં આણંદને વડોદરા બેઠકને કવર કરશે. ત્યારબાદ આવતીકાલે એટલે કે 2 તારીખે તેઓ વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લામાં અને સાથે સાથે જામનગર અને જૂનાગઢમાં પણ સભાને સંબોધવાના છે. આમ 6 સભાઓ છે. આ 3 ઝોનમાં જ સભા થઈ, 4 ઝોન છે આપણા ગુજરાતના, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતમાં ક્યાંય સભાનું આયોજન કરવામાં આવ્યું નથી, માત્રને માત્ર આ 3 ઝોનમાં જ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો શું ભાજપને ક્યાંક શંકા છે કે આ 3 ઝોનમાં ભાજપ નબળું પડી રહ્યું હોય ક્યાંક? જો એવું તો નથી માનતો કે કદાચ ભાજપને એવી શંકા હોય કે આ 3 ઝોનમાં ભાજપ નબળું પડ્યું હોય, પરંતુ કદાચ એવું બની શકે કે એવી આશા ચોક્કસથી હોય કે જેમ કે સીઆર પાટીલે ગઈ વખતે ખૂબ જ જંગી લીડથી ત્યાં વિજેતા થયા હતા અને ત્યારે આ વખતે
આપ જોઈ શકો છો કે ત્યાં આ વખતે એક સીટ ઓલરેડી તેમની પાસે આવી ગયેલી છે. જે સુરતમાંથી જે મુકેશ દલાલ છે તેમની સીટ ઓલરેડી આવી ગયેલી છે. ત્યારે હવે બાકી રહેલી સીટો કદાચ ક્યાંક ને ક્યાંક તેમને જીતવાની પૂરેપૂરી આશા હોય અને તે પણ ખૂબ જંગી લીડથી જીતવાની આશા હોય. જોકે ચોક્કસથી હજુ ધવલ પટેલનો જે વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક સમી નથી રહ્યો. ત્યાં ચોક્કસથી કહી શકાય કે ત્યાં કદાચ થોડો ઘણો વટમાં કદાચ માર પડી શકે. પરંતુ સીઆર પાટીલ ની જે સીટ છે એના સિવાય પણ બીજી જે સીટ છે ત્યાં કદાચ ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ વિશ્વાસ હોય કે હવે જયારે મુકેશ દલાલ ની સીટ આવી ગઈ છે ત્યારે હવે બાકી રહેલી સીટો આસાનીથી જીતી શકાય તેમ છે. જયારે ફોકસ હવે કરવા જેવું છે તે ફોકસ હવે આ જે બીજા જે ઝોન છે ત્યાં કરવા જેવું છે. અને ત્યાં એટલા માટે ભારતીય જનતા પાર્ટી જે છે તે વધારે ફોકસ કરવામાં આવી રહી છે. આપને પણ ખબર છે એક બાજુ અલગ અલગ પ્રકારના જે વિવાદો જે છે, નામ લેવું અત્યારે યોગ્ય નથી લાગતું મને, પણ અલગ અલગ જે વિવાદો દરેક જગ્યા પર ચાહે બનાસકાંઠાની અંદર હોય ચાલી રહ્યો હોય કે પછી સિમતનગરમાં હોય કે પછી રાજકોટમાં હોય, તમામ જગ્યા પર જ્યાં ક્યાંક વિરોધ જે ચાલી રહ્યો છે તો જે થોડું ઘણું ડેમેજ ક્યાંક થઈ રહ્યું છે તે ડેમેજ કંટ્રોલ કરવા માટે પીએમ જે છે તે આ જગ્યા ઉપર આવી રહ્યા છે. અને પીએમ જ્યારે પણ ક્યાંય ડેમેજ જેવું લાગતું હોય ત્યાં પીએમ એક જ વખત ખાલી મુલાકાત લેતા હોય છે અને ડેમેજ કંટ્રોલ કરી દેતા હોય છે. જતીન સવાલ એ થાય છે, જતીન, દર્શકોને એ વાત તો ખ્યાલ છે કે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા બેઠક ખૂબ જ મહત્વની બની ગઈ છે, કારણ કે બે મહિલા ઉમેદવારો છે. બનાસકાંઠામાં કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોર વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસના છે અને રાજકારણમાં ખૂબ જ સક્રિય છે અને તેમનું વર્ચસ્વ પણ છે, અને તેમની સામે ડૉક્ટર રેખા ચૌધરી નવો ચહેરો છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીસામાં સભા રાખવામાં આવી હોય એવી શક્યતાઓ છે, અને એવી શક્યતાઓ પાકે પાયે છે કે આ માટે જ રાખવામાં આવી છે, કારણ કે ગેનીબેનની જે મજબૂતાઈ છે, ગેનીબેનનું જે વર્ચસ્વ છે તેને સામે ટક્કર ઝીલી શકે તેવા નવા ચહેરાને ટેકો મળી રહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાથી. ઉપરાંત સાબરકાંઠામાં શોભના બારૈયા કોંગ્રેસમાંથી એમના પતિ સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને તેમને ટિકિટ આપવામાં આવી, એનો વિવાદ છે. એ વિવાદને શાંત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા ત્યાં રાખવામાં આવી. વઢવાણમાં સભા છે, તો સુરેન્દ્રનગર રાજકોટની જે બેઠક છે એને આવરી લીધી છે. ક્ષત્રિય સમુદાય આપણે સુરેન્દ્રનગર જિલ્લા એટલે ઝાલાવાડમાં ક્ષત્રિય સમુદાયની વસ્તી વધારે છે, અને રાજકોટમાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે વિવાદ એમના નિવેદનને કારણે જે વિવાદ થયો હતો અને ક્ષત્રિય સમુદાય જે નારાજ થયો છે તેને શાંત કરવા માટે આ વિસ્તારમાં સભા કરી છે. હવે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ બેઠક પર ડૉક્ટર ચગના આત્મહત્યા કેસમાં વર્તમાન સાંસદ અને ઉમેદવાર ભાજપના રાજેશ ચુડાસમાનું નામ બહાર આવેલું અને એમની સામે ફરિયાદ પણ થયેલી, અને એ મામલે પણ ક્યાંક ને ક્યાંક ભાજપના સ્થાનિક કાર્યકરોમાં નારાજગી હજી પણ જોવા મળી રહી છે. તો આ બધા સંજોગોને જોતા આ બધી બેઠકો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા રાખવામાં આવી હોય એવું ભાજપના આધારભૂત સૂત્રો કહી રહ્યા છે. શું છે વધુ વિગતો? જો ચોક્કસથી અભિજીતભાઈ, જે રીતે આપે જણાવ્યું તે રીતે જ જે મેં કહ્યું હતું કે ઘણા બધા જે વિવાદો છે ક્યાંક ને ક્યાંક ડેમેજ થઈ રહ્યું છે. એવામાં જ જેમ કે જો બનાસકાંઠાની વાત કરીએ, બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોર એ એક ધારાસભ્ય પણ છે અને તેમનું એક ખૂબ સારું એવું વર્ચસ્વ છે તે તેમના વિસ્તારની અંદર, અને આસપાસના વિસ્તારના લોકો પણ તેમને ખૂબ સારી રીતે તેમની કામગીરીના લીધે ઓળખે છે. અને જ્યારે સામે પક્ષે જો વાત કરીએ તો રેખાબેન ચૌધરી પણ જાણીતું નામ છે, પરંતુ ગેનીબેન ઠાકોરના સામે રેખાબેન ચૌધરી જે છે તેમનું નામ ક્યાંક નાનું પડે અને એટલા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક કોઈ ડેમેજ ના થાય એના માટે થઈને પીએમ જ્યારે ત્યાં જાહેર સભા જો કરે અને રેખાબેન ચૌધરીનું જો પ્રમોશન પીએમ દ્વારા કરવામાં આવે તો ચોક્કસથી તેનો સીધો ફાયદો જે છે તે રેખાબેન ચૌધરીને મળી શકે. પરંતુ હવે વાત એ છે કે ગેનીબેન ઠાકોરનું પણ ખૂબ સારું એવું એટલા વિસ્તારમાં જે છે વર્ચસ્વ છે. તેમની રેલીઓ જો જોઈ હોય આપે કદાચ તો ખૂબ મોટી માત્રામાં લોકો જે છે તેમાં ઉપસ્થિત રહેતા હતા. જ્યારે રેખાબેન ચૌધરીના પ્રવાસમાં કે રેલીમાં જે લોકો જે હતા તે ગેનીબેન ઠાકોરની જે રેલીઓના પ્રમાણમાં જે લોકો હતા ખૂબ ઓછા જોવા મળતા હતા. એટલે કે લોકોનું સમર્થન અત્યારે હાલ જો જોવા જઈએ તો ગેનીબેન ઠાકોર પાસેથી,
અને એટલા માટે થઈને એ વિસ્તાર જે છે તે પસંદ કરવામાં આવ્યો છે કે જેથી કરીને જે રેખાબેન ચૌધરી છે તેમને ત્યાં સમર્થન મળી શકે. તો બીજી બાજુ જો હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં પહેલા ભીખુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી, પછી નામનો જે વિવાદ ચાલ્યો અને ત્યારબાદ તેમની ટિકિટ કાપી અને શોભનાબેન બારૈયા કે જે કોંગ્રેસ માંથી આવેલા મહેન્દ્રભાઈ બારૈયાના ધર્મ પત્ની છે એટલે એમને ટિકિટ આપવામાં આવી. ત્યારબાદ ઠાકોર સમાજના લોકો દ્વારા ત્યાં ઘણા બધા વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા અને ત્યારબાદ જો વાત કરીએ તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વિવાદ જે છે તે ચાલી રહ્યો છે. તેવામાં ત્યાં કોઈ પણ પ્રકારનો વધારે વિવાદ ન થાય અને ક્યાંય કોઈ ડેમેજ ન થાય, કેમ કે ઠાકોર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં છે. સાબરકાંઠા અને અરવલ્લી માં જે છે ખૂબ મોટા પ્રમાણમાં ઠાકોર સમાજના લોકો છે. જોકે શોભનાબેન બારૈયા આદિવાસી સમાજમાં છે અને આદિવાસી સમુદાયના પણ લોકો ઘણા છે, પરંતુ અત્યારે જે વિવાદ જે ચાલી રહ્યો છે ઠાકોર સમાજના લોકો પણ ઘણા છે, ત્યારે ત્યાં કોઈ પણ પ્રકારનું કોઈ ડેમેજ ન થાય એટલા માટે થઈને પીએમ દ્વારા ત્યાં રોડ શો ત્યાં જાહેર સભા જે છે તેની સંબોધિત કરવામાં આવવાની હોય તેવું લાગી રહ્યું છે. તે પસંદ હિંમતનગરનું સ્થળ એટલા માટે કર્યું છે કે આસપાસના તમામ જે જિલ્લાઓ છે તેને ત્યાં આવરી લેવામાં આવે તેમ છે. હવે બીજી વખત હવે આવતીકાલે જે આણંદમાં જે જાહેર સભા કરવાના છે, આણંદમાં પણ ઘણા બધા જે કહી શકાય કે જે ક્યાંક ને ક્યાંક જે અંદરખાને જે વિરોધ જે ચાલી રહ્યા હતા બરોડા કે એના, તે તમામ વિવાદોને ક્યાંક ને ક્યાંક આણંદની જાહેર સભા પરથી જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ડેમેજને કંટ્રોલ કરવા માટે એના તમામ પ્રયત્નો જે છે તે પીએમ દ્વારા કરવામાં આવશે. અને પીએમ જ્યારે પણ જાહેર સભા કે કોઈ રેલી કે રોડ શો સંબોધિત કરતા હોય ત્યારે ચોક્કસથી ઘણું બધું તે ડેમેજ છે તે કંટ્રોલ કરી લેતા હોય છે. ત્યારબાદ જુનાગઢની જો વાત કરીએ તો જુનાગઢમાં ડોક્ટર ચક પર જે આત્મહત્યાનો જે કેસ હતો તેમનો સીધો જે ક્યાંક ને ક્યાંક જે છે તે લોકો પહેલા નતા ઈચ્છતા કે આ અમને ટિકિટ મળે, પરંતુ રાજેશ ચુડાસમાનું નામ ચાલ્યું હતું, ફરીથી તેમને ટિકિટ આપવામાં આવી અને લોકોમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જ લોકોમાં ક્યાંક ને ક્યાંક આંતરિક જે વિરોધ જે હતો તે ચાલી રહ્યો હતો. જોકે હમણાં છેલ્લા ઘણા સમયથી ક્યાંય જોવામાં નથી આવ્યો વિરોધ આંતરિક, પરંતુ ચોક્કસથી લોકોના મનમાં ક્યાંક જે છે તે વિરોધ ચાલી રહ્યો હોય કદાચ, અને ત્યાં પણ ડેમેજ કંટ્રોલ કરવા માટે થઈ અને પીએમ જે છે તે જનસભા સંબોધિત કરતા હોય. તો જામનગરમાં પણ સૌરાષ્ટ્રમાં ઘણા બધા જે રીતે પરસોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે તેવામાં ક્ષત્રિય સમાજના ઘણા બધા જે લોકો જે છે તેમને ક્યાંક ને ક્યાંક જામનગર અને વઢવાણ આ બંને જગ્યાએ ક્ષત્રિય સમાજના ખૂબ સારા પ્રમાણમાં લોકો છે અને તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક જે છે તે પરસોત્તમ રૂપાલાને લઈને વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે ત્યાં પણ જાહેર સભા દ્વારા પીએમ દ્વારા જે છે તે જાહેર સભાને સંબોધિત કરી અને ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. ચોક્કસ જતીન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરી એ બદલ. તો દર્શક, તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે અને ચૂંટણીનો માહોલ છે, ચૂંટણીનો મોસમ છે, લોકશાહીનું પર્વ છે અને તેના ભાગરૂપે પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે અને 2 દિવસમાં 6 જાહેરસભાઓ સંબોધવાના છે. ડીસા, હિંમતનગર, આણંદ, જૂનાગઢ, વઢવાણ અને જામનગર, આમ જે પ્રકારે 6 જાહેરસભાઓ યોજવાના છે અને 15થી વધુ બેઠકો કવર કરી લેશે તેઓ લોકસભાની, ત્યારે આ સંજોગોમાં જે જે બેઠકો પર જે જે જગ્યાએ તેમના પ્રવાસ છે, તેમનો પ્રચાર છે, તેમની સભાઓ છે, ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક ભાજપના આંતરિક વિવાદ અને આંતરિક વિવાદ ઉપરાંત ત્યાં પ્રકાર જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે તો જે પ્રકારના કોંગ્રેસના ઉમેદવારો છે તેને ધ્યાનમાં રાખીને પણ આ વિસ્તારોમાં આ બેઠકો પર